ગુજરાતમાં સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. સિંગતેલમાં 90 રૂપિયા 45 અને કપાસિયા તેલમાં 90 રૂપિયા 25 વધારો થયો છે. જોકે છેલ્લા કેટલાય મહિનામાં 400 થી 500 રૂપિયાનો કુલ વધારો નોંધાયો છે. જેને લઈ જોઈએ તો સુરતના તેલ બજારની પરિસ્થિતિ. ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ચોક્કસપણે લોકો પહેલાથી જ કોરોના કાળમાં આર્થિક સંકળામણોનો સામનો કરી રહ્યા છે. તે વચ્ચે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારો, એ રાંધણ ગેસના બાટલા હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, કે પછી હવે ખાદ્ય પદાર્થ અને ખાદ્ય તેલની વાત હોય, આ ભાવ વધારો ચોક્કસપણે જનતાને અસર કરી રહ્યો છે. આપણે સુરત શહેરના ભાગળ વિસ્તારના આ તેલ બજારમાં આવ્યા છે. વેપારીઓ સાથે વાત કરીશું, તો કેટલાક ગ્રાહક સાથે પણ વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અને છેલ્લા આ 8-10 મહિનામાં ભાવમાં કેટલો અંતર જોવા મળ્યો છે. આપણી સાથે કેટલાક વેપારી અહીં જે દુકાનદાર ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? મનસુરભાઈ સુરાણી. મનસુરભાઈ, શું કહેશો, કઈ રીતનું તેલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે જે છેલ્લા 8-10 મહિનાની વાત કરવામાં આવે તો? 12 મહિનાની વાત કરીએ તો 40-50% વધારો આવી ગયો છે તેલમાં. જે 1200-1250 રૂપિયા તેલના ડબ્બાના હતા તે 1800ની ઉપર થઈ ગયા છે. સિંગ તેલ 1800-1900 હતા તેના 2400 આસપાસ થઈ ગયા છે. તોતિંગ ભાવ વધારો આવી ગયો છે, તોતિંગ. તો દર્શક મિત્રો, આવા અનેક ગ્રાહકો છે કે જેઓ આ પ્રકારના ભાવ વધારાથી પરેશાન છે, સાથે દુકાનદારો પણ પરેશાન છે. કારણ કે તેઓ ગ્રાહક જે આવતા હતા એક બજેટ લઈને, ચોક્કસ એ બજેટ તેમને દુકાને આવતા ખબર પડે છે કે ભાવમાં વધારો છે, એટલે ગ્રાહક પણ મૂંઝવણમાં મુકાય છે, સાથે દુકાનદાર મૂંઝવણમાં મુકાય છે. આ અંતર્ગત સરકારે વિચારવું જોઈએ, કારણ કે તેલ એક એવી વસ્તુ છે, ખાદ્ય તેલ, કે જેના વિના જે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે કોઈપણ વર્ગનો લોક હોય, તેનું જે ખાવાનું છે તે એના વિના શક્ય નથી. ત્યારે ચોક્કસપણે આ અંતર્ગત સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે આ પ્રકારનો જે ભાવ વધારો છે તે તોતિંગ ભાવ વધારો કહી શકાય. કારણ કે 500 રૂપિયા સુધી ઠીક હતું, પણ હાલ જે ભાવ વધારો છે તે 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે પ્રતિ એક તેલના ડબ્બે. તો આ ચોક્કસપણે હાલ ચિંતાનો વિષય જરૂર છે. કેમેરામેન અલ્માઝ ખાન સાથે કાદિર શેખ, સુરત.